ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે સેકન્ડ ચેપ્ટરમાં એક લેક્ચર અગાઉ થિયરીને થોડાક સમ કર્યા હતા આજે એ ચેપ્ટરને આગળ વધારીએ થોડાક અમુક ઇમ્પોર્ટન્ટ જે સમ છે કરવા જેવા એ બધા સમ આપણે કરીએ છીએ આપણે બે પોઈન્ટ બેનો નવ મો સમ છે ટેન ઇનવર્સ એક્સપોન અંડરવુટ એસ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને કન્ડિશન છે ઓફ એક્સ મોડ ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ બરાબર અને આપણે સાદું રૂપ આપવાનું છે આપણે વાત થઈ ગઈ હતી ત્રિકોણ આદેશ લેવા માટે આવા પ્રકારનું સ્વરૂપ હોય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વર્ગ માઇનસ ચલનો વર્ગ ત્યારે સૂત્ર છે ને આપણી પાસે આ આવે છે વન માઇનસ સાઇન્સ સ્ક્વેર અથવા વન માઇનસ કો સ્ક્વેર એટલે તો તમે એક્સ બરાબર સાઈન ઠીટા અથવા કોસ્ટીઠા આદેશ લઈ શકો વન માઇનસ એક્સ સ્ક્વેર હોય તો અહીંયા એસ સ્ક્વેર માઇનસ વન છે એટલે એક્સ બરાબર તમારે એ સાઇન ઠીટા ધારવું પડશે આ આપણે ક્લાસરૂમમાં વાત કરી જોઈએ છીએ બરાબર છે અને ઠીટાની રેન્જ અહીંયા કોઈ લેવાની જરૂર નથી એ આ આદેશ ઉપરથી લઈ પણ આપણે ઠીટા અહીંયાથી ફાઇન કરવો પડશે આપેલી એક્સની લિમિટ પરથી ઓકે એટલે એક્સ બરાબર એ સાઈન ઠીટા ધાર્યું છે શું કામ ધાઈ રહ્યું છે એક્સની જગ્યાએ તમે એ સાઇન ઠીટા મૂકશો એટલે એ સ્ક્વેર સાઈન સ્ક્વેર ઠીટા થશે અને એ સ્ક્વેર કોમન નીકળી જશે એટલે વન માઇનસ સાઇન સ્ક્વેર અને આગળ જતા કો સ્ક્વેર એક સિંગલ ટર્મમાં આપણે ફેરવશું ઓકે હવે આપણે ઠીટા જોઈએ છીએ એટલે ઠીટાના સૂત્રનો કરતા બનાવવા માટે સાઈન ઠીટાના ગુણાકારમાં એ છે અને આપણે નીચે લઈ આવીએ એટલે એક્સ અપોન એ સાઇન ઠીટા એક્સ અપોન એ બરાબર સાઈન ઠીટા થશે અને ઠીટા જોતો હોય તો સાઈન ઇનવર્સ એક્સ અપોન એટલા ઠીટાની તમને કિંમત મળી ગઈ છે છે હવે આપણે એક્સની કિંમત ઉપરથી ઠીટાની રેન્જ મેળવી છે તો મોડ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ એ એનું ગુજરાતી થાય માઇનસ એ લેસ ધેન એક્સ લેસ ધેન એ થાય એટલે એને આ અસમતા સ્વરૂપે લખ્યું છે અને તમે અંતરાલ સ્વરૂપે વિરુદ્ધ અંતરાલમાં માઇનસ એથી એ કારણ કે ઇક્વલ ટુ નથી અહીંયા એટલે તમે માઇનસ એથી એ વિરુદ્ધ અંતરાલમાં લેવાના હવે તમારે ઠીટા જોઈએ છે તો ઠીટા તમારો જો કોના જેવો છે એક્સ અપોન એ અને એની ઉપર સાઈન ઇન્વર્ડ આટલું બધું થાય ને એટલે એ ઠીટાની વેલ્યુ કન્વર્ટ થઈ જશે એટલે એક્સ અપોન એ મેં બનાવી નાખા એ વડે ભાંગી ખા કે અસમ અને એ વડે ભાંગા એટલે એક્સ અપોન એ માઇનસ વનથી વન હવે એક્સ અપોન એ છે ને એને સાઈન ઠીટા કહેવાય એટલે ત્યાં એ લોકોએ સાઈન મૂકી દીધા છે હવે ઠીટા જોઈએ છે એટલે સાઈન કાઢવું હોય ને તો સાઈન ઇનવર્સ એપ્લાય કરવું પડે બે બાજુ સાઇન છે એ માઇનસ ફાઈ થી વધતું વેજાય છે માટે સાઈન ઇનવર્સ એપ્લાય કરો ને સાઈન ઇનવર્સ એપ્લાય કરેલું છે માટે બદલાય નહીં સાઈન ઇનવર્સ સાઈન ઠીટા એટલે સાઈન સાઇન ઇનવર્સ કેન્સલ થઈ ગયા અને ડાયરેક્ટ અહીંથી અહીંયા ઠીટા આવી ગયા માઇનસ વન સાઈન ઇનવર્સ માઇનસ વન કહેવાય અહીંયા નીચે સાઈનની કિંમત માઇનસ વન ક્યારે થાય માઇનસ પાઇ બાઈ ટુ આગળ અને સાઈનની કિંમત વન ક્યારે થાય પે બાય ટુ આગળ એટલે માઇનસ પાયબાઈ ટુથી પી બાઈ ટુમાં કિંમત તમને મળી ગઈ ઓકે એટલે ઠીટા મળી ગયા એક્સની કિંમત તમને આપી હતી એના ઉપરથી આપણે ઠીટાની કિંમત મેળવવી માઇનસ પાય બાય ટુથી પે બાય ટુ મેં આ લોકોએ જે ધારણા કરી હતી મેં ચેકી નાખી છે એ માઇનસ ફાઈ બાઇ ટુથી પે બાય ટુ સૌરત અંતરાલમાં છે કારણ કે એક્સની કિંમતના આધારે છે પણ અહીંયા આપણે જે એક્સ આપ્યો છે એના આધારે આપણે આ સાઇન ઠીટા માટે ઠીટાની રેન્જ માઇનસ ફાઈ બાઇ ટુથી ફાઈ ટુ વીરુત અંતરાલમાં મળે છે ઓકે ચાલો હવે આપણી જે ડાબી બાજુ છે એમાં આપણે કિંમત મૂકીએ છીએ ટેન યુનિવર્સ એકસા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્ર ટેન એક્સની કિંમત એ સાઇન ઠીટા એ સ્ક્વેર અને એક્સની કિંમત એ સાઈન ઠીટા મૂકો એનો વર્ગ થાય એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઠીટા એ સ્ક્વેર કોમન નીકળી જશે એટલે એનો વર્ગ મૂળ નીકળીને બહાર આવશે એટલે એ થઈ જશે અને વન માઇનસ સાઇન સ્ક્વેર થશે એ સ્ક્વેર કોમન નીકળી જાય એટલે વન માઇનસ સાઇન સ્ક્વેરને કહેવાય કો સ્ક્વેર અને કો સ્ક્વેરનું વર્ગ મૂળ કાઢો એટલે કોસ ઠીટા એટલે એ ઉડી ગયા સાઈન ઠીટા આપવાનું કોસ્ટ ઠીટા એટલે ટેન ઠીટા થાય હવે ટેન અને ટેન યુનિવર્સ ઉડશે શું કામ તો કે ઠીટા છે એ તમારો માઇનસ પાઈ બાય ટુથી બાય ટુ એટલે કે ટેનના મર્યાદિત પ્રદેશમાં છે માટે ટેન ટેન યુનિવર્સ ઉડી ગયા અને ઠીટા તમારો જવાબ આવ્યો પણ અહીંયા આપણી રકમ હતી એક્સના સ્વરૂપમાં હતી એટલે જવાબ પણ તમારે એક્સના સ્વરૂપમાં આપવો પડે એટલે ઠીટાની કિંમત આપણે અગાઉ મેળવી લીધી હતી સાઈન અહીંયા જ સાઈન ઇનવર્સ એક સો પોન એ સાઈન ઇનવર્સ એક સો પોન એ ઠીટાની જગ્યાએ મૂકી દીધા એટલે આ તમારો જે જવાબ રકમ હતી એનું સાદરૂપ આવી ગયું સાઈન ઇનવર્સ એક સો પોન એ સરસ દાખલા છે બધા દાખલાઓ હોમવર્કમાં તમારે વન વન ટાઈમ લખી અને મને મોકલવાના છે વોટ્સએપ નંબર ઉપર બરાબર ચાલો સરસ દાખલો છે પંદરમાં દાખલો તો કિંમત ત્રિકોણ મિતિય પ્રતિવિધિઓ પરના જે સમીકરણો છે એને ઉકેલવાની રીત છે બરાબર છે ઓકે આ તમારું ત્રિકોણ મિતિય સમીકરણ છે પ્રતિવિધિવાળું હવે એને ઉકેલીએ છીએ આપણે બરાબર છે હવે અહીં બે ડાબી બાજુ છે ને બે ટેન ઇન્વર્સનો સરવાળો ફોર બતાવ્યો છે એટલે બે ટેન સરવાળાનું સૂત્ર અત્યારે મેળવવાનો છે એટલે કોઈ કંડિશન ચેક કરવાની કંઈ જરૂર નથી ગુણાકાર એક કરતા નાનો થાય મોટો ડાયરેક્ટ સરવાળાનું સૂત્ર ફર્સ્ટ છે એ લગાડે એટલે અહીં સરવાળાનું સૂત્ર લાગી ગયું છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ ઇન્ટુ વાય ઓકે સિમ્પલ અહીંયા સાદુરૂપ આપવાનું છે આમ ક્રોસ ગુણાકાર થશે બેનો અહીંયા ઉપર ઉપર ગુણાકાર નીચે નીચે ગુણાકાર જે છેદ આવશે અહીંયા જે છેદ આનો ગુણાકાર થાય અહીંયા વનને ગુણશે એ બધું કરશો એટલે આવું સ્ટેપ આવશે તમારા માટે બરાબર છે આ સ્ટેપ આવશે આ સ્ટેપે પહોંચી ગયા ત્યાંથી તમારે હવે ગુણાકાર કરી નાખવાનો છે આ સ્ટેપમાં તમને ઉપર અંશ મંશનો ગુણાકાર આજે હું લીટી કરું છું એ તમારે ગુણાકાર કરી નાખવાનો છે ગુણાકાર કરી નાખશો એટલે આવું સ્ટેપ આવશે એમાં ટુ એક્સ ટુ એક્સ ઉડી ગયા

નેક્સ્ટ હવે અહીં ટેન યુનિવર્સ છે એટલે બે બાજુ ટેન એપ્લાય કરવાના આપણે ટેન યુનિવર્સને આ બાજુ આવો તો ટેન પાય બાય ફોર ભાઈ ચાલે બે બાજુ ટેન એપ્લાય કરેન યુનિવર્સ ઉડી ગયું ટુ એક્સક્વેર અપોન માઇનસ ફોર ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફોર માઇનસ થ્રી અને ટેન પાઇબાય ફોર એટલે આવશે વન આ માઇનસ થ્રી સામેની બાજુ મલ્ટીપ્લાય કરશે આ સાદા ગણિતના સ્ટેપ છે બધા ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફોર ઇક્વલ ટુ માઇનસ થ્રી થશે માઇનસ ફોરને ઓળી સાઈડ લઈ જશો બરાબર નહીં એટલે પ્લસ ફોર થશે એટલે પ્લસ વન આવશે ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વન એક્સ ઇક્વલ ટુ વન બાય ટુ અને એક્સ ઇક્વલ ટુ પ્લસ ફોર માઇનસ વન બાય ટુ અહીં તમને એક્સની બે કિંમતો મળી ગમે એટલી કિંમત મળે એનું વેરિફિકેશન એટલે કે ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ચકાસણી પરથી જ નક્કી થશે કે સાચો ઉકેલ કોણ છે આમાંથી ઓકે ફર્સ્ટ એક્સ બરાબર વન રૂટ ટુ લઈને આ સમીકરણ છે એનો ઉકેલ છે કે નહીં એની આપણે ચકાસણી કરીએ ડાબી બાજુ તમારા સમીકરણમાં એક્સની કિંમત વન બાય રૂટ ટુ તમારે મૂકી દેવાની રહેશે મેં મૂકી દીધી છે હવે શું કરવાનું થોડુંક આ બે પદમાં તમારે સાદ રૂપ આપવાનું છે બરાબર છે આ લી કરેલી છે એમાં તમારે થોડું થોડું સાદું રૂપ આપવાનું રહેશે ઓકે હવે અહીંયા શું થશે રૂટ ટુ અહીંયા સામેની બાજુ ગુણશે અહીંયા ઉપરની બાજુ બરાબર છે એ ટુ એ ગુણશે આ રૂટ ટુ અહીંયા આ રૂટ ટુ ગુણશે આ રૂટ ટુ એ ગુણશે એટલે વન અને બે બધામાં છેદમાં રૂટ ટુ આવશે એટલે લસા રૂટ ટુ નીકળશે અંશ અને છેદ ઈ ઉડી જશે એટલે વન માઇનસ રૂટ ટુ અપોન વન માઇનસ ટુ ટુ અને પ્લસ ટેન ઇનવર્સ વન પ્લસ રૂટ ટુ અપોન વન પ્લસ ટુ ટુ આવું પદ આવી ગયું છે ઓકે અને પહેલાં પદમાંથી છે ને એને સરળતા ખાતર માઇનસ નિશાની આમાંથી અંશમાંથી છેદમાંથી કોમન લીધી છે એટલે ઉપર વન માઇનસ રૂટ ટુ છે અહીંયાથી માઇનસ કોમન લેશો એટલે રૂટ ટુ માઇનસ વન થાય એટલે ઉપર બાર માઇનસ નિશાની આવી ગઈ નીચે પણ એવું જ કર્યું છે માઇનસ નિશાની કોમન લીધી એટલે જે માઇનસ છે એ પ્લસ થશે પ્લસ છે એ માઇનસ થશે એટલે ઉપર નીચે પણ ટુ રૂટ ટુ માઇનસ વન થશે એટલે ઉપર અને નીચે જે માઇનસ નિશાની છે એ ઉડી ગઈ એ કરવા પાછળનું કારણ એક જ છે આ બેનો ગુણાકાર જ્યારે તમે કરશો ને આ બેનો સરવાળો કરવો હોય હવે તમારા બે ટેન યુનિવર્સનો તેનો ગુણાકાર નક્કી કરવો જરૂરી છે ધન થાય એક કરતાં નાનો થાય કે એક કરતાં મોટો થાય એટલે અહીંયા કર્યું છે કારણ કે અહીંયા છે ને રૂટ ટુ પ્લસ વન છે ને એ રૂટ ટુ માઇનસ વન થાય એટલે અહીંયા પણ એ લોકોએ ફેરફાર કર્યો છે રૂટ ટુ પ્લસ વન કરના નીચે ટુ રૂટ ટુ પ્લસ વન કરના એ માઇનસ બી ને એ પ્લસ બી થાય ગુણાકાર થશે એટલે એ તમને ગુણાકાર આપેલો છે જોઈએ જાણીએ એટલે શું નેગેટિવ ના રૂટ ટુ માઇનસ વન અપોન ટુ રૂટ ટુ આ બેનો ગુણાકાર કર્યો પહેલાં એ બે નો ગુણાકાર કર્યો ગુણાકાર તમારે કરી લેવાનો તમને ફાવતો જોઈએ ગુણાકાર છેદનો વર્ગ બે એકનો વર્ગ એક નીચે વન ને ટુ રૂટ ટુ માઇનસ વન એટલે એ ઓછા બી એ વધતા બી વળી પાછું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આઠ ઓછા એક અને બે ઓછા એક એટલે એક ને આઠ ઓછા એક એટલે આ સાત એકના છેદમાં સાત એક કરતા નાના છે માટે પાય ઉમેરવા આપણે નહીં ડાયરેક્ટ સીધો સરવાળાનું સૂત્ર હંશમાંસનો ગુણાકાર છેદમાં ક્રોસ ઉપર ચોકડી ગુણાકાર થશે લસા આવશે અહીંયા પણ હંશમાંસનો છેદમાં છેદનો ગુણાકાર થશે એ ગુણાકાર વન બાય સેવન જ થાય આ જે પદ છે એનો ગુણાકાર થઈ ગયો છે લડી એ બધું કરી લેશો અને આ સ્ટેપ ઉપર આવશે આ તમારે જાતે સ્ટેપ ઘરે શીખવાના છે પ્રેક્ટિસ થાય એટલા માટે ગુણાકારની ને બધી તમને હં લસા ગુણાકાર છે સરવાળા બાદ બાકી આ તે અવયવના સૂત્ર બધી પ્રેક્ટિસ કરવાની છે આપણે એકવાર તો કરી લીધું છે ક્લાસરૂમમાં હોમવર્કમાં પણ તમે એક બે વાર કરી લીધેલું છે ટેસ્ટમાં આવી ગયું હોય બરાબર છે એટલે આ તમારે પ્રેક્ટિસ માટે હવે પાછું તમારે આ લોકોએ ગુણાકાર મૂક્યો છે ચોકડી ગુણાકાર જે ઉપર થયો ને એ મૂકી દીધો છે એમનો એટલે અંશ છેદમાં એમનામ છે લસા બીના ઉડાડી દીધા છે એટલે ઉપર ગુણાકાર કરશો લાસ્ટ સ્ટેપ આવશે એમાં ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ ઉડી જશે રૂટ ટુ રૂટ ટુ ઉડી જશે ચાર ને ચાર આઠ માઇનસ એક ને માઇનસ એક માઇનસ બે આઠ ઓછા બેન એટલે પાય બાય ફોર તમારા રકમની અથવા તો સમીકરણની જમણી બાજુ પાય બાય ફોર હતા મતલબ કે સમીકરણ નું સમાધાન થાય છે જમણી બાજુ આવી જાય છે માટે આ x 1 √2 એ આ અસમીકરણનો ઉકેલ છે હવે બીજી કિંમત છે x -1 √2 એ આપણે મૂકીને ચેક કરીએ નવી બાજુ x -1 √2 માં કાસ્ટ સ્ટેપ ઉપર આવી ગયા ધ્યાનથી અહીંયા જોજો અહીંયા લસા લેશું √2 અહીં ગુણશે √2 અહીં ગુણશે √2 અહીં ગુણશે √2 અહીં ગુણશે એ લઈ લીધો લસાઅ એટલે આવું આવી ગયો હવે આ જે પદ છે ને આ એને ધ્યાનથી જોવો અંશમાં બે રૂમ છેદમાં બે ઋણ અંશમાંથી માઇનસ નિશાની કોમન લેશો એટલે બે ધન બનશે છેદમાંથી પણ માઇનસ નિશાની કોમન લેશો એટલે બે ધન બનશે નિશાની કોમન નીકળી અંશને છેદમાંથી ઉડી ગઈ એટલે આ તમારું ધન છે માઇનસ વન પછી લખ્યા છે ટુ રૂટ ટુ પેલા લેખા માઇનસ વન પછી લખ્યા છે એટલે આ રીતે આ પણ સ્ટેપ આવી ગયા આ સ્ટેપ હું જે ઈ જોજો આ સ્ટાર કુ અને આગળના પેજનું સ્ટેપ તમને બતાવું છું સોરી ઉપર આવી સ્ટાર કરું એ બે જોજો બે સરખા થઈ ગયા છે હવે જો ટેન રૂટ ટુ માઇનસ વન ઓપોન ટુ રૂટ ટુ માઇનસ વન પ્લસ ટેન રૂટ ટુ પ્લસ વન ઓપોન ટુ રૂટ ટુ પ્લસ વન ઓકે સ્ટાર વાળું પદ ને આ સ્ટાર વાર ઉપર ભાઈ જોવાના અહીં માઇનસ વડું પછી લેવું છે પ્લસ વડું પહેલાં ભાઈ સેમ છે એનો જવાબ જવાબાઈ ફોર આવ્યો હતો તો સ્ટાર પરથી આનો જવાબ પણ શું થાય પાયભાઈ ફોર થશે ભાઈ ભાઈ ફોર થશે એટલે જમણી બાજુ આવી ગઈ પાછી માઇનસ વનપોન રૂટ ટુ માટે પણ આમ એક્સની બંને કિંમતો પ્લસ અને માઇનસ વનપોન રૂટ ટુ એ આપેલા સમીકરણનું સમાધાન કરતી હોવાથી તેનો ઉકેલ છે ઉકેલ ગણ લખવાની વાત આવે એટલે છગડિયાકાઉમાં તમારે લખવો પડશે સરસ દાખલો છે એકવાર હોમવર્કમાં ના આવડે તો બે વાર ગણી અને ક્લિયર કરી લેવો નેક્સ્ટ ત્રીજો ટુ સાઇન ઇનવર્સ થ્રી અપોન ફાઇવ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ચોવીસના છેદમાં સાત સાબિત કરવાનું છે એવું એટલે બે વખત સાઇન યુનિવર્સ સાયન હવે સાઇન યુનિવર્સ બે વખત એટલે સાઈન ઇનવર્સ પ્લસ સાઈન યુનિવર્સ થયો સાઇન ઇનવર્સના સરવાળા આપણે આવડતા નથી ટેન ઇનવર્સ ના આવડે તો હવે સાઈન યુનિવર્સને ટેન ઇનવર્સમાં ફેરવવું પડે

કે સાઇન આપ્યું હોય કોસ આપ્યું હોય ગમી આપ્યું હોય એમાંથી સાઇન કોષ તમારે મળી સાઇન કોસ મળી જાય એટલે સાઇન ઠીટાના છેદમાં કોષીટા એટલે ટેન ઠીટા થઈ જાય થીટા એટલે અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર ઠીટા વન માઇનસ નવના છેદમાં પચીસ પછી ઓછા નવ એટલે સોળના છેદમાં પચીસનું વર્ગમૂળ ચારના છેદમાં પાંચ એટલે કોષ ઠીટાની કિંમત ચારના છેદમાં પાંચ મળી આપને આવડે છે ટેન ઠીટા ઇઝિકવલ ટુ સાઇન થીટાના છેદમાં કોષ ઠીટા સાઈન એટલે ત્રણના છેદમાં પાંચ કોષ એટલે ચારના છેદમાં પાંચ 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 ઉડી ગયા ત્રણના છેદમાં ચાર ટેનનો જવાબ આવ્યો એટલે ટેન ઠીટાઈ છે કોલ શું છે ખબર ટેનનો ઇનવર્સ ત્રણના છેદમાં ચાર છે હવે એ આ રીતે ન કરવું હોય ને તો શું કરાય એ તમને કહો અહીંયા ટેન ઇનવર્સના સ્વરૂપમાં કિંમત મૂકી દેવાની સાઈન યુનિવર્સની ત્રણના છેદમાં ચાર વાળી એટલે બે વખત ટેન ઇનવર્સ થઈ ગયું ટુ ટેન ઇનવર્સ એક્સની ફોર્મ્યુલા હતી ટુ ટેન ઇનવર્સ એક્સની સાઇન ઇનવર્સમાં કોસ ઇનવર્સમાં અને ટેન ઇનવર્સમાં ત્રણ ફોર્મ્યુલા હતી ટુ ટેન ઇનવર્સ એક્સની ટુ ટેન ઇનવર્સ એક્સ એટલે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ એક્સ વાય દેખ અહીંયા એક્સ મૂકી દીધો છે એટલે એક્સને વાય બે સરખા થઈ ગયા છે બરાબર છે એટલે ટુ ટેન ઇનવર્સ એક્સની ફોર્મ્યુલા શું હતી એ તમને લખાવું છું ઇક્વલ ટુ ટુ ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ શું કેમ ટેન ઇનવર્સ વાળી ફોર્મ્યુલા ઉપયોગમાં લઉં છું કારણ કે જમણી બાજુ ટેન ઇનવર્સમાં જવાબ જોઈએ છે ટેન ઇનવર્સ ટુ એક્સ અપોન વન માઇનસ એક્સ સ્ક્ર આવી ફોર્મ્યુલા આમાં એક્સ દેખાય ત્યાં તમારે કેટલા મૂકી દેવાના થાય ત્રણના છેદમાં ચાર મૂકી દેવાના થાય ત્રણના છેદમાં ચાર મૂકશે ને એટલે આ સ્ટેપ આવશે એનું સાદરું પાડો એટલે ચોવીસના છેદમાં સાત એટલે અહીં ચોવીસના છેદમાં સાત આગળ ટેન ઇનવર્સ એટલે સાબિત થઈ ગયું ટેન ઇનવર્સ ચોવીસ ના છેદમાં સાત ચોથો સાઈન ઇનવર્સ આઠના છેદમાં સત્તર સાઈન ઇનવર્સ ત્રણ ના છેદમાં પાંચ બરાબર ટેન ઇનવર્સ સિતોતેરના છેદમાં છત્રીસ થઈ ગયા ઓકે એટલે સાઈન ઇનવર્સ છે બે વખત આપ્યા છે એનો તમારે સરવાળો કરવાનો છે જવાબ આવશે ટેન ઇન્વર્સમાં અગાઉ જે દાખલો કર્યો ને એમાં સાઇન ઇનવર્સ બે વખત હતા પણ બે સરખા હતા કિંમત એટલે ટુ સાઇન ઇનવર્સ અહીંયા બંને સાઇન ઇનવર્સની અંદર જે ઇનપુટ આપ્યું છે આઠના છેદમાં સત્તર અને ત્રણના છેદમાં પાંચ બે અલગ અલગ છે અલગ અલગ છે એટલે બે ને ટેનમાં ફેરવવા પડશે ઓલી રીત જે કઈ રીતે એ રીતનો જ ઉપયોગ કરાય બરાબર છે એટલે આ સાઇન ઇનવર્સ બરાબર આલ્ફા ધાર લેતા બીજા સાઇન યુનિવર્સનો વાર હોય છે એટલે બીટા ધાર લેવાના સાઇન આલ્ફાની કિંમત આઠના છેદમાં સત્તર થઈ ગઈ કોસ આલ્ફા મેળવી લેવાનું કોસ આલ્ફા બરાબર અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર બરાબર છે સાઇન અલ્ફાની કિંમત મૂકી દીઓ સાદુરૂપ આપી દો વર્ગ કરી વર્ગમૂળ ઘાટ નાખો એટલે કોસ આલ્ફાની કિંમત કેટલી થઈ ગઈ

આઠના છેદમાં સત્તર હતી અહીંયા ટેન ઇનવર્સ આઠના છેદમાં પંદર અને સમીકરણ નંબર એક નામ આપી દીધું બીજા સાઈન ઇનવર્સ છે એને બીટા ધારી લીધા સાઈન બીટા બરાબર ત્રણના છેદમાં પાંચ કોષ બીટાની કિંમત મેળવી લીધી તમને જે ફાવેજ છે સૂત્રમાં કિંમત મૂકતી જવાની ટેન બીટા મેળવી લીધા સાઈનો પણ કોષના સૂત્રનો ઉપયોગ કરી ત્રણના છેદમાં ચાર તો બીટા બરાબર ટેન ઇનવર્સ ત્રણના છેદમાં ચાર એટલે બીટાની કિંમત એ તમને મળી ગઈ આલ્ફાને બીટા મળી ગયા બે ને ઉપર મૂકી દીધો એટલે મતલબ કે બીજા સાઇન યુનિવર્સની કિંમત ટેન યુનિવર્સમાં તમે ફેરવી નાખી સમીકરણ નંબર બે કહી દીધા સમીકરણ એક અને બેની કિંમત ડાબી બાજુ મૂકી દે સાઇન યુનિવર્સની ટેન ઉપરમાંથી કિંમત મૂકી દીધી છે પરિણામ એક અને બે પરથી ઓકે બે ટેન યુનિવર્સનો સરવાળો બે ટી ઇનિવર્સનો સરવાળો કરવો હોય તો બે નો ગુણાકાર કરવો ફરજીયાત છે પેલા આઠ ત્રણ ચોવીસ પંદર ચોકું સાહીઠ ચોવીસ ના છેદમાં એક કરતા નાના છે પા ન ઉમેરવા પડે ડાયરેક્ટ સીધો સરવાળો કરી નાખવાનો એટલે એક્સ પ્લસ વાય એ પણ વન માઇનસ એક્સ વાય ચોકડી ગુણાકાર ઉપર ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર છેદનો ગુણાકાર એક લસા ઉડી જશે આ બધું કરશો એટલે સિત્તોતેરના છેદમાં છત્રીસ લઈ જે તમારે સાબિત કરવાનું છે એ સ્ટેપ તમારું આવી ગયું છે ઓકે આ દાખલો પણ સરસ છે ખૂબ બરાબર સાહીઠ ઇન વર્ષમાંથી વર્ષમાં ટેન વર્ષમાંથી પછી તમે એને સરવાળો કરી શકો છો એના પછીનો દાખલો જોઈએ અહીંયા બે કોસ ઇનવર્સ છે અને કોસ ઇનવર્સમાં જ જવાબ લઈ આવવાનો છે એટલે પેલું સ્ટેપ તો સેમ જ છે ત્યાં સાઈન ઇનવર્સ હતા અગાઉના દાખલામાં એમાંથી આપણે કોસમાં ગયા અને સાઈન અને કોસ મળી ગયા પછી ટેનમાં ગયા બરાબર ને સામેની બાજુ તો ટેન જ હતા એટલે ડાયરેક્ટ તમારો બે ટેન ઇનવર્સનો સરવાળો કરો એટલે ટેન જ આવતા હતા પછી કંઈ રૂપાંતર કરવાની જરૂર પડતી નહોતી અહીંયા શું થશે તમને કોસ ઇનવર્સ આવી પાછે ડાબી બાજુ બે એ બે કોસ યુનિવર્સમાંથી હું કોશમાંથી કોસ આલ્ફા મેળવીશ પછી સાઈન આલ્ફા મેળવીશ એમાંથી ટેન મળશે બે ટેન મળી ગયા બે કોસ યુનવર્સના ઈ બે ટેનનો સરવાળો કરશો એટલે ટેન મળશે ઇનવર્સમાં પણ જવાબ તો તમારે કોસ યુનવર્સમાં જોઈએ છે વળી પાછા એ ટેન ઇનવર્સને કેમાં ફેરવવા પડશે કોસ યુનવર્સમાં ફેરવવા પડશે ભાઈ છેલ્લે લાસ્ટમાં સાબિતીમાં એક પાછું વધારાનો સ્ટેપ ઉમેરવો પડે સાબિત થયા પછી પણ એને મૂળ આપણે જે જખમમાં જવાબ એ કોશ ત્યાં સુધી જઈ જવું પડશે એટલે પેલા જે કોસ ઇન્વર્સ છે એને આલ્ફા ધાર લીધા બીજા જે કોસ ઇન્વર્સ હતા એને બીટા ધાર લીધા બરાબર છે એક મિનિટ ઓકે નેક્સ્ટ પહેલા જે કોષ ઇનવર્સ હતા ને એને આપણે આલ્ફા ધારી લીધા અને બીજા જે કોષ ઇનવર્સ હતા એને આપણે બીટા ધારી લીધા છે ઓકે નેક્સ્ટ કોસ ઇનવર્સમાંથી કોષ આલ્ફામાં ફેરવ્યા અને કોષ બીટામાં ફેરવી લેવા હવે આ લોકો એક એનમાં ડાયરેક્ટ જવું છે ને એટલે શેકનો ઉપયોગ કર્યો છે આપણે શું કરતા કોષ આલ્ફામાંથી સાઇન આલ્ફા મેળવી લેવાનો અંડર ટુ વન માઇનસ કોસવેર આલ્ફાનું સૂત્ર મૂકેલું બરાબર જેમ સાઇનમાંથી આપણે કોષ મળ્યા એમ એ રીતે કરશો એ સરળ પડશે અને આ રીતે કરો તો કોઈ પ્રોબ્લેમ નથી કોસ આલ્ફાનું વ્યસ્ત થાય શેક એટલે કોષ ચારના છેદમાં પાંચ હતું સેક થઈ ગયું પાંચના છેદમાં ચાર એ રીતે કોષ બીટા છે એ બારના છેદમાં તેર હતું એનું શેક બીટા થઈ ગયું તેરના છેદમાં બાર ટેન આલ્ફામાં સૂત્ર છે ટેન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ સેક સ્ક્વેર આલ્ફા તો ટેન આલ્ફા બરાબર અંડર રૂટ સેક સ્ક્વેર આલ્ફા માઇનસ વન અને ટેન બીટા બરાબર અંડર રૂટ સેક સ્ક્વેર બીટા માઇનસ વન બે સૂત્ર સેમ જ છે આલ્ફા બીટાનો ખાલી ફેર છે બેમાં કિંમત મૂકી હતી શેક આલ્ફાની શેક બીટાની એટલે ટેન મળી ગયા ત્રણના છેદમાં ચાર અને તમને અહીંયા ટેન બીટા મળી ગયા પાંચના છેદમાં બાર હવે આ બેની કિંમત આલ્ફાના સ્વરૂપમાં આપણે મેળવી લીધી અને આની બીટાના કિંમતના સ્વરૂપમાં મળી ગઈ એ બેનો તમારે સરવાળો કરવા છે લાલફાને બીટા એટલે બે કોસિન વર્ષ છે એનો આપણે સરવાળો કરશું ઓકે નેક્સ્ટ પેજમાં જોઈએ હવે આપણે એ બેનો સરવાળો બે ની કિંમત મૂકી દીધી ટેનના સ્વરૂપમાં બેનો સરવાળો કરતાં પહેલાં આપણે ગુણાકાર કરવો જરૂરી છે આ બેનો ગુણાકાર થાય ઉપર અંશમાં અંશનો ગુણાકાર પાંચ ત્રણ પંદર છેદમાં છેદનો ગુણાકાર બાર ચોખ્ખું અડતાલીસ પંદરના છેદમાં અડતાલીસ કેવા એવા એક કરતાં નાના માટે ફાઇ ઉમેરવા પડશે નહીં ડાયરેક્ટ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાયવાળું સૂત્ર મૂકી દેવાનું ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય ઓન વન માઇનસ એક્સ વાય સાદુરૂપ આપો છપ્પનના છેદમાં તેત્રીસ આવ્યા આ તમારો જવાબ જો રકમમાં જમણી બાજુ ટેન યુનવર્સ આપ્યું હોત ને તો આવી ગયો તો પણ એ ટેન યુનવર્સ નથી કોસ યુનવર્સના સ્વરૂપમાં છે એટલે આ ટેન યુનવર્સને તમારે કોસ યુનિવર્સમાં ફેરવવું પડશે બરાબર છે ઓકે હવે એના બરાબર આપણે ધારી લઈએ ઠીટા જેમ કોસ યુનિવર્સમાંથી આપણે સેક ટેન ઇનવર્સમાં ફેરવ્યું ને એવી રીતે આ ટેન યુનિવર્સને કોસ ઇનવર્સમાં ફેરવાનું એટલે ટેન ઇનવર્સ છપ્પનના છેદમાં તેત્રીસ બરાબર ઠીટા લઈ લીધા એટલે ટેન ઠીટા બરાબર છપ્પનના છેદમાં તેત્રીસ થઈ ગયા શેક ઠીટા બરાબર અંડર વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટાનું સૂત્ર મૂકી દીધું ઓકે એટલે સેક ઠીટા મળી ગયા શેક ઠીટા મળી ગયા એટલે કોસ ઠીટા મળી વ્યસ્ત વ્યસ્તકર નાખો એટલે બરાબર છે ત્રિકોણ સૂત્ર આવડતા હોય તો આ બધું પ્રોબ્લેમ નહીં થાય તમે અત્યાર સુધી ત્રિકોણ વિધિના સૂત્ર દરરોજ એક એક વખત લખતા અને લખજો તો જ આવડશે આ વસ્તુ વિકલનના બરાબર છે આના સૂત્ર છે બીજા ચેપ્ટરના અને ત્રિકોણ ખાસ લખજો કોષ બીટા મળી ગયા કોષ ઠીટા તો કોસ ઠીટા પરથી ઠીટાની કિંમત કોસ ઇનવર્સ તેત્રીના છેદમાં પાસાય ઠીટા કોણ હતા તો કે ટેન ઇનવર્સ હતા તો એ જ ઠેકાણાની કિંમત તમે કેના સ્વરૂપમાં મેળવી કોસ ઇનવર્સનો મતલબ એ ટેન ઇનવર્સના કોસ ઇનવર્સ બે સેમ થઈ ગયા સમીકરણ બેમાં આપી દીધે સમીકરણ એક અને બેની તમારે સમીકરણ બેમાંથી સમીકરણ એકમાં કિંમત મૂકવાની છે ટેન ઇનવર્સ છપ્પનના છેદમાં તેત્રીસની કિંમત તેત્રીસના છેદમાં પાસાઠ કોસ ઇનવર્સના સ્વરૂપમાં મૂકી દેવાની છે સાબિત થઈ ગયું છે એ નેક્સ્ટ જોઈએ આઠમો દાખલા પણ સરસ છે ચાર વખત ટેન ઇનવર્સ આપ્યા છે સરવાળામાં એમાં આપણે શું કરીશું તો કે આ જે બે ટી ઇનવર્સ છે એનો સરવાળો કરશું અને પછીના જે બે ટીનવર્સ એનો સરવાળો કરશું બરાબર છે પહેલાં બે ટીનવર્સનો સરવાળો કરતાં પહેલાં ગુણાકાર કરી લેવાનો એકના છેદમાં પાંત્રીસ બીજામાં એકના છેદમાં આઠ ત્રણ ચોવીસ બે એક કરતા નાના છે એટલે બેના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીને એવો છે હવે શું કરવાનું આનો અહીંથી ગુણાકાર ઉપર સરવાળો કર્યો નીચે ગુણાકાર કરીને સાદુરૂપ લાવું સ્ટેપ આવે આનો સ્ટેપ એવો આવશે વળી બેનું સાદુ રૂપ આપશો એટલે આ એવું બારના છેદમાં ચોત્રીસ અને આ આવશે અગિયારના છેદમાં ત્રેવીસ હવે પાછા બે ટ્રેનિંગ વર્ષનો સરવાળો વળી પાછો ગુણાકાર કરવો છેદમાં છેદનો ગુણાકાર કરશો એક કરતાં નાના આવશે એટલે વળી પાછું બેના બરાબર છે એ સરવાળો કર્યો અહીંયા આ સરવાળાનું સૂત્ર મૂકી દદુરૂપ આપ્યું આ તમારે જાતે સાદુપ આપવાનું છે એમાં કાંઈ છે નહીં ગુણાકાર અને સરવાળો બાદ બાકી છે એવું ઓકે એટલે ઉપરથી ત્રણસો પચીસ ત્રણસો પચીસ ઉડી ગયા ટેન ઇનવર્સ વન ટેન ઇનવર્સ વન એટલે ફાઈ બાય ફોર આની કંઈ જરૂર નથી ટેન ઇનવર્સ વન એટલે ટેબલ વેલ્યુ છે ડાયરેક્ટ તમે ફાઈ બાય ફોર મૂકી શકો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો હતો સરળ ઓકે નેક્સ્ટ નવમાં દાખલો સાબિતીવાળા છે સાબિત કરવાનું છે ટેન ઇનવર્સ રૂટેક્સ ઇક્વલ ટુ આદેશ લેવામાં ધ્યાન રાખવું પડશે બાર કોસ યુનિવર્સ છે એટલે અંદર છે ને ટ્રાય એવી થવી જોઈએ કે કોષ બને સૂત્રની મદદથી અને બાર જ જે તમારી જમ ડાબી બાજુ છે એ ટેન યુનિવર્સના સ્વરૂપમાં છે એટલે અંદર વન માઇનસ સમથિંગ અપોન વન પ્લસ સમથિંગ કયું એવું સૂત્ર છે જેથી કોષના સ્વરૂપમાં થાય તો ટેનવાળું તો તમને ખબર છે વન માઇનસ ટેન સ્ક્વેર ઠીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા તો એનો જવાબ કોસ ટુ ઠીટા થઈ ગયો એટલે કોસ ટુ ઠીટાના ઘણા બધા સૂત્ર છે કોસ ઠીટાનું કોસ આલ્ફા કોસને સાઈનવાળું બરાબર છે એટલે એવી રીતે કોસ સાઈન વાળું ટેન વાળું બરાબર સાઈન વાળું માત્ર સાઈન વાળું માત્ર કોસ વાળું અને ટેન વાળું આપણે ટેન વાળાનો ઉપયોગ કરવો પડશે સૂત્રમાં જોજો વન પ્લસ ટેન સ્ક્વેર વન માઇનસ ટેન સ્ક્વેર વર્ગ જોઈએ તો એક્સ બરાબર તમે ટેન ઠીટા ધારો તો વર્ગ આવે નહીં તમારે ધારવામાં શું ધ્યાન રાખવું પડશે વર્ગ ધારવો પડશે એક્સ બરાબર ટેન સ્ક્વેર ઠીટા એક્સ બરાબર ટેન સ્ક્વેર ઠીટા બાજુમાં તમને કન્ડિશન આપી છે એક્સની એટલે એનો જ અમારે ઉપયોગ કરવાનો થશે આનો કંઈ ઉપયોગ કરવાની જરૂર નથી લા કેન્સલ કર્યું છે બરાબર આપણે જે એક્સ આપ્યો છે એની કિંમત આપણે 1 વનમાં આપી છે આપણે એ જ એક્સની ને આધારે ઠીટાની રેન્જ ફાઇન કરવાની થશે એક્સ બરાબર ટેન સ્ક્વેર ઓકે હવે ઠીટા જોતા હોય ને તો ટેન જોઈએ ખાલી એ બાજુ તો ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ થશે રૂટેક્સ થશે આ બાજુ આવશે સ્કવેર નીકળશે અને થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ટેન ઇનવર્સ રૂટેક્સ અહીંયાથી અહીંયા ગયા અહીંયાથી અહીંયા છે ઓકે ઠીટાની કિંમત મળી ગઈ હવે ઠીટાની રેન્જ ફાઇન કરવી પડશે એટલે હું પહેલાં રેન્જ ફાઇન કરી આવું છું એક્સની કિંમત થી વન છે આપણે ઠીટા જોઈએ છે તો ઠીટાનો જવાબ શું છે જો રૂટેક્સ અને એના ઉપર ટેન ઇનવર્સ એપ્લાય કરવાનું છે એટલે પહેલાં રૂટેક્સ મેળવવા પડશે તો થી વન એટલે અપૂર્ણાંક કિંમત થઈ અપૂર્ણા કિંમત એટલે ઝીરો પોઈન્ટ સમથિંગ એનું તમે વર્ગમૂળ કાઢો ને તો એ ઝીરોથી વનમાં જ આવે એટલે રૂટેક્ષની કિંમત કેમાં આવશે ઝીરોથી વનમાં રૂટેક્સ બરાબર ટેન હાલ थीटा से जाएँ लिखा ला ला है रुटेक्स बराबर टेन ठीटा एट रुटेक्स था अँ टेन ठीटा मूलती है रुटेक्स की किमत जीरो थी वन में हो तो टेन ठीटा ने किमत ही जीरो थी वन में ओके ठीटा जो है तो ठीटा है तो टेन है तो टेन अ दूर करूँ तो टेन इनवर्स एप्लाय करें ऊपर टेन इनवर्स एप्लाय करो ने सॉरी ना में आना टेन इनवर्स टेन टेन निकली ठीटा आए અહીં ટેન છે વધતું વિધેય છે બધા ચરણમાં એટલે ટેનની કિંમત ઝીરો ક્યારે થાય ટેન ઇનવર્સ ઝીરો તો કે ઝીરો હોય ત્યારે એટલે ઝીરો ટેનની કિંમત વન ક્યારે થાય તો કે ફાઈવ બાય ફોર આગળ એટલે ઝીરોથી ફાઈવ બાય ફોર ઠીટાની કિંમત આવી ઓકે એટલે ઠીટા તમારો થઈ ગયો ઝીરોથી ફાઈવ બાય ફોરમાં રેડી એને હું બોક્સ કરી મૂકી દઉં છું ચાલો હવે આ સ્ટેપની તો પછી જરૂર પડે ઓકે ઠીટાની રેન્જ થઈ ગઈ એકસો ઉપરથી હવે જમણી બાજુ ડાબી બાજુ તમારે આમાં કિંમત નહીં મૂકી શકો જમણી બાજુ દાખલો ગણવાનો થશે જમણી બાજુ જાજુ છે ઓકે એટલે જમણી બાજુ કિંમત મૂકી વન બાય ટુ કોસ ઇનવર્સ વન માઇનસ એક્સ વન પ્લસ એક્સમાં એક્સ બરાબર ટેન સ્ક્વેર ઠીટા વન માઇનસ ટેન સ્ક્વેર વન પ્લસ ટેન સ્કવેર એટલે કોસ ટુ ઠીઠા થાય કોસ કોસ ઇનવર્સ ઉડાડવાના છે માટે ટુ ઠીટા છે ને એ કોષના મર્યાદિત પ્રદેશમાં આવવો જોઈએ કોષનો મર્યાદિત પ્રદેશ છે ઝીરોથી પાય તો ઠીટા આપણે ખબર છે ઝીરોથી ફાઈ બાય 4 સૌ અંતરાલમાં છે બે વડે ગુણો એટલે ટુ થીટા થાય એટલે ઝીરોથી પાઈ 2 ટુમાં થાય ઝીરોથી પાય બાય ટુ એટલે પહેલું શ્રણ જે ઝીરોથી પાય એટલે કે પહેલાં અને બીજા શ્રણનું ઓગણ થાય માટે એને પાઈ માં આવી જાય છે ટુ થીટા કોસ કોષ ઉડી ગયા કોસ ઇન વર્ષ એટલે ટુ થીટા એવા જવાબમાં પણ જવાબ x એક્સના સ્વરૂપમાં છે એટલે ઠીટાની કિંમત તમારે પાછી મૂકવી પડશે ઠીટાની કિંમત આપણે અગાઉ મેળવી લઈએ હતી ટેન ઇન √x રૂટ મૂકી દીધું અહીંયા ટુ ટુ ઉડી ગયા થીટા ની કિંમત tan ઇનવર્સ ઓફ ડાબી બાજુ મળી ગયા તમને બરાબર છે એટલે આ રીતે આ દાખલો બની શકે છે ઓકે નેક્સ્ટ જોઈએ આ સરસ દાખલો છે cot ઇનવર્સ 1 sin x 1 sin x અન્ડર રૂટ માં અને અન્ડર રૂટ 1 sin x અન્ડર રૂટ 1 અંશ અને છેદ માં વચ્ચે ખાલી નિશાની નો ફેર છે બાકી બધું સરખું છે અહીં બરાબર x 2 ની x ની કિંમત આપી દીધી છે π 4 માં હવે ડાબી બાજુ છે કોટી મસલ અહીંયા કોઈ ધારણા કરવાની કોઈ જરૂર નથી પહેલેથી ત્રિકોણમિતિ તમને આપી દીધેલી છે આની અંદર એટલે તમારે સીધા સૂત્ર જ મૂકવાના રહેશે બરાબર આ દાખલો ઘણી બધી બે રીતે થાય છે અહીંયા કરણી લઈને લીધેલો છેદની અનુભત કરણી લઈને એટલે અંશમાં પ્લસ છે નીચે છેદમાં માઇનસ છે એટલે છેદની અનુભત કરણી લેવાની છેદની અનુભત કરણી થાય પ્લસ વાળી એટલે અંશ છે એના વડે જ ગુણી પાછા તમારે અહીંયા અંશ વડે ગુણીને અંશ વડે ભાંગી નાખવાના એટલે ઉપર થશે એવું જ પદ થશે છે એવું જ એટલે એ વત્તા બી અને પાછે બાજુમાં એ વત્તા બી એટલે એ પ્લસ બીનો ઓલ સ્ક્વેર સૂત્ર થયો નીચે જો છેદમાં આ પદમાં માઇનસ છે અહીંયા પ્લસ વાળું પદ આવશે એટલે એ ઓછા બી અને એ વત્તા બી થશે એટલે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર થશે એ એટલે અંડરવુટ વન પ્લસ સાઈન છેનો વર્ગ કરો એટલે વન પ્લસ સાઇન આવે વન માઇનસ સાઈન છે વર્ગ કરશો એટલે વન માઇનસ સાઈન આવશે બરાબર છે હવે માઇનસ નિશાની અંદર આપશો એટલે સાઈન પ્લસ થશે વન માઇનસ થાય વન વન ઉડી ગયા બે વખત સાઇન થઈ ગયા ઉપર એ વધતા બીના વર્ગનું વિશ્રણ કરો એટલે પહેલાં પદનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી ગયું બે ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ આ બેનો ગુણાકાર કરો ને વર્ગમૂળની અંદર રાખીને બેને એટલે પાછું એ વધતા બીને એ ઓછા બી થાય એટલે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર થયું ને બીજા પદનો વર્ગ એટલે એનો વર્ગ નીકળી ગયું વન માઇનસ સાઈન આવ્યા ઓકે સાઇન સાઈન ઉડી ગયા એક ને એક બે વન માઇનસ સાઈન સ્ક્વેર એટલે કો સ્ક્વેરથી એક્સ થાય એનું વર્ગમૂળ કાઢશો એટલે એક્સ આવે ઉપરથી બે નીચેથી બે કોમન નીકળીને ઉડી ગયા એટલે ઉપર લીધા વન પ્લસ કોસ નીચે સાઈન આ તમારું વ્યાપક સ્વરૂપ થઈ એવું ઘણી બધી જગ્યાએ અવારનવાર આવા સ્ટેપ આવી જશે અથવા આવતા હશે આવું થાય ત્યારે શું કરવાનું તો કે વન પ્લસ કોષ ઉપર બે પદ છે નીચે સાઈન એક પદ છે વન પ્લસ કોષમાંથી એક સિંગલ પદમાં આપણે જઈ શકીએ એનું ફોર્મ્યુલા છે ત્રિકોણ મિતિના મહાન સૂત્ર બે હતા વન પ્લસ કોષ હોય ને તો કોસ ટુ કો સ્ક્વેર થાય અને ઠીટાના અડધા થઈ ગયા અને વન માઇનસ કોશ હોય તો ટુ સાઇન સ્ક્વેર ઠીટા હોય એના અડધા થઈ ગયા અહીં એક્સ છે એટલે એક્સ બાય ટુ થશે એટલે અંશમાં વન પ્લસ કોશની ફોર્મ્યુલા ટુ કો સ્ક્વેર એક્સ બાય ટુ થઈ ગઈ

એક વખત કોસ એક વખત સાઈન એટલે કોસ કોષઅપોન સાઈન એટલે કોટ થાય બાર કોટ ઇનવર્સ હતા અંદર કોટ આવ્યા કોટ કોટ ઇનવર્સ ઉડી જાય પણ ક્યારે ઉડે એક્સની કિંમત જોવી પડે એક્સની કિંમત ઝીરોથી ફાઈ બાય ફોરમાં છે આપણે છે એક્સ બાય ટુ એ કોટના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ કોટનો મર્યાદિત પ્રદેશ વિવૃત અંતરાલમાં થી પાય થાય એટલે એક્સની કિંમત ઝીરોથી ફાય ફોર હતી બે વડે ભાંગી નાખો એટલે એક્સ બાય ટુ થાય ડાબી જમણી બાજુ બે વડે બે વડે બે બાજુ બે વડે વાંગો એટલે એમાં બાય ફોર હતા અહીંયા બાય એટ થઈ ગયા એટલે એ બી પીઓથી પાયનો ઉપગણ હોવાથી એના મર્યાદિત પ્રદેશમાં એક્સ બાય ટુ આવી જાય છે માટે કોર્ટ કોર્ટ ઇનવર્સ ઉડી જાય જવાબ એક્સ બાય ટુ એટલે જે આપણે સાબિત કર્યું છે એ આવી જશે ઓકે એટલે આ રીતે આ દાખલાઓ છે એ તમારે ગણી નાખવાના છે અહીંયા સુધી હું રાખું છું આ બધા દાખલાઓને તમારે હોમવર્ક મેં એકવાર લખી નાખવાના છે હોમવર્ક મેં એકવાર લખી અને મને વોટ્સએપ નંબર હું ગ્રુપમાં મૂકું છું એ નંબર ઉપર તમારું હોમવર્ક લખી ફોટા પાડી અને નામ અને બેચ લખીને તમારે મોકલી દેવાનું છે તમારું નામ અને બેચ લખીને બરાબર છે એટલે હું એ હોમવર્ક તમારું ચેક કરી દઈશ સરસ બરાબર છે ઘરમાં રહેજો સુરક્ષિત રહેજો તૈયારી કરજો આ જે ગોલ્ડન ટાઈમ આપણે મળ્યો છે એનો સદઉપયોગ કરીએ અને આપણે આ સમયની અંદર આપણે આ બધા ચેપ્ટર્સ છે અથવા જે જે તમને વિડીયો લેક્ચર્સ જે ટીચર્સ દ્વારા મોકલવામાં આવે છે એનો પૂરેપૂરો અભ્યાસ કરીએ પૂરેપૂરો એનો ઉપયોગ કરીએ જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે છે શિક્ષકો દ્વારા બરાબર છે તમામ પ્રયત્ન છે એને આપણે સાર્થક કરીએ ઓકે સરસ થેન્ક યુ